દહેગામ ભાજપ કાર્યાલય ખાતે આગામી 22 સપ્ટેમ્બરના રોજ 370 અને 35 એની કલમના અનુસંધાનમાં દહેગામ ખાતે આવેલ કોલેજના હોલમાં મહાસંમેલન યોજાશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં શહેર વિસ્તાર ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાશ્મીર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ, જે કાશ્મીરના પ્રકરણમાં 370 અને 35 એની કલમ દૂર કરી તેથી સમગ્ર દેશમાં આજે ઠેર ઠેર તેની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના અનુસંધાનમાં 22 સપ્ટેમ્બરના રોજ દહેગામ કોલેજ ખાતે સાંજે 4 વાગે દહેગામ તાલુકા અને શહેરનું એક મહાસંમેલન રાખવામાં આવ્યું છે અને આ સંમેલનમાં આ કલમો દૂર કરવામાં આવે તેની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની આ કાર્યશૈલીથી ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહે તેના માટે ભાજપ કાર્યાલય ખાતે દહેગામ નગરપાલિકાના પ્રમુખ બિમલભાઈ અમીનના અધ્યક્ષ સ્થાને આ બેઠક રાખવામાં આવી હતી અને આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન, ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને શહેર ભાજપ પ્રમુખ નાગજીભાઈ રબારી તેમજ મહિલા મોરચાના બહેનો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજે હાજર રહેવા પામ્યા હતા અને સરકારના આ નિર્ણયને ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક વધાવી લઈને ભારે ખુશી વ્યક્ત કરી હતી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ. દહેગામ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દહેગામ વિધાનસભા ક્ષેત્રની આગામી 22/9/2019 370 કલમ અને 35 કલમ સરકારે જે ઘટાડીને ઐતિહાસિક નિર્ણય કર્યો તેના અનુસંધાનમાં જનજાગૃતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર મિત્રોએ આજે બેઠકમાં ભાગ લીધો અને 22 તારીખની જનજાગૃતિ અભિયાનની અંદર જેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તમામ જવાબદારી સાથે 22 તારીખનો જે જનજાગૃતિ અભિયાન એનો પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે